નમસ્કાર મિત્રો, આજે હું જે તમને વાત કહેવા માગું છું એ વાત છે સંતોષની. તમારા જીવનમાં એક પળ, એક સમય એવું આવતું જ હોય છે કે જેમાં તમે બહુ ઊંચે પહોંચેલા હોય ને દડામ દઈને એક વખત નીચે પહોંચી જાઓ. સો એવા વખતે શું તમે પોતાનું નસીબ ગણો છો કે તમારા ઘરના સભ્યના નસીબો ગણો છો? આ વાત પર હું તમને એક સરસ મજાનો જીવતો દાખલો સંભળાવવા માગું છું. વાત છે એક કાકાની. એક કાકા પોતાની જવાનીમાં બહુ જ સારો એવો ધંધો શરૂ કર્યો, ઉછીના પૈસા લઈને એમને ધંધો શરૂ કર્યો હતો. નાનો નાનો ધંધો શરૂ થઈને એટલે મોટી પહોંચી ગયો કે એ કાકાના આમ પર્સ જે હોય ને, વોલેટ યા તો બેગ, એમાં ભરપૂર પૈસા ને પૈસા. એ કોઈ બીજી સિટીમાં આવન જાવન કરે ને તો બી ચોપર હાયર કરતા, એટલા બધા પૈસા એમને થઈ ગયા. પરંતુ એક સમયે એમની લાઈફમાં એવો આવ્યો કે ધડામ થઈને નીચે પડ્યા અને એમની પાસે 10 રૂપિયા બી એમના ખિસ્સામાં નહીં. આવા સમયે એમના વાઈફ શિક્ષિત હતા, સરકારી સ્કૂલમાં ટીચર હતા. સો એમને ઘર ચલાવવામાં તકલીફ ના પડી કાકાને. બેનનો પગાર આવતો તો એ પગારમાંથી બાળકોની સ્કૂલનો ખર્ચો, ઘરનો ખર્ચો બધી રીતે ઉપડી ગયો. વખત ગયો, કાકાને થયું કે આટલો બધો સારો સમય મારો ચાલતો હતો ને હવે હું જે બી કામ કરવાનું શરૂ કરું છું તો હું આગળ જ નથી આવી શકતો, તો ક્યાં હું અટકું છું? મારે જ્યોતિષને બતાવવું પડશે. એમને જ્યોતિષને બતાવ્યું. જ્યોતિષે એવું કીધું કે તમારા નસીબ તો સારું છે, તમારા નસીબમાં તો પૈસાની રેલમછેલ છે, પરંતુ તમારા પત્નીના નસીબમાં નથી. એમના નસીબમાં ફક્ત ને ફક્ત કષ્ટ ભોગવવાનું છે, એટલે એમના નસીબના કારણે તમે બી હેરાન થાવ છો. હવે કાકાના મગજમાં વાત ઘર કરી હતી. એક સુખી દાંપત્ય જીવન, એક સુખી દાંપત્ય કપલના ઘરમાં તકલીફો ઊભી થઈ. રોજ કકરાટ, રોજ ઝઘડાઓ. અંતે એ કાકા 80-85 વર્ષની ઉંમરે ડાયાબિટીસથી હેરાન થઈને ધીમે ધીમે એમનો પગ કપાવવો પડ્યો, શરીરના અમુક અંગ કોવાઈ ગયા અને છેવટે 3-4 દિવસ ભૂખ્યા રહીને ચારધામે પહોંચી ગયા. સો કહેવાનો તાત્પર્ય એ છે મારું કે જો એ કાકાએ એવું વિચાર્યું હોત કે મારી પત્ની એટલીસ્ટ મારી મદદ તો કરે છે, મારા ખરાબ સમયમાં એ મારી જોડે ઊભી રહી છે, તો એમના એ દિવસો ખરાબ ના ગયા હોત. અંતે એમનો સારો આવ્યો હોત અને હસતા હસતા ચારધામે ગયા હોત. આપણે માણસોનું બી આવું જ છે. એક બીજો એક માણસોની વાત કરું કે જો માની લો કે એક ધંધાદારી વ્યક્તિ જે બહુ જ સારું એવું કમાતો હોય કે સારો એવો પગાર લાવતો હોય, તો કોઈ એને પૂછશે તો એવું કહેશે કે મેં દિવસ રાત બહુ મોટી મહેનત કરી છે, મેં દિવસ રાત એક કરી દીધા છે, આ મારી જ મહેનત છે, મારું નસીબ સારું છે, એટલે હું આટલા પૈસા કમાઉં છું. અને જો એના સમય ખરાબ ચાલતો હોય ને તો એવું કહેશે કે ખબર નહીં મારા ઘરના સભ્યોનું કોનું નસીબ આવું છે કે મારે આવું હેરાન થવું પડે છે, મારે આટલી તકલીફો વેઠવવી પડે છે. આવા ઘણા કિસ્સાઓ છે. એટલે જ મારે આજે આ વિડીયો બનાવવો પડ્યો, મારે તમને સમજાવવું પડ્યું કે જો તમે બી આવું કંઈ કરતા હોય ને તો એના બદલે નેગેટિવ વિચારો કરવાના બદલે એ વિચારો કે એટલીસ્ટ તમે સુખી જીવી રહ્યા છો. રસ્તાઓમાં ભીખ માંગતા લોકોની જેમ તમારે ભીખ માંગવાનો તો વારો નથી આવ્યો ને. તમારું છત છે, ભલે એ ભાડાનું હોય કે પોતાનું હોય, તમે એ સારા ઘરમાં રહી રહ્યા છો અને હસતા ખુશ રહેતા શીખશો તો બધું જ સારું થશે. દરેક વ્યક્તિઓના જીવનમાં સારો કાળ અને ખરાબ કાળ આવતો જ હોય છે. બસ સકારાત્મક રહેજો, સારું વિચારજો અને કોઈના કયા પ્રમાણે ના કરતા. અને જે ખરાબ કરતા હોય છે ને એમને તો આ જન્મમાં તો ભોગવવું જ પડે છે, તમારા જવાનીમાં નહીં તો તમારા બુઢાપામાં, ગઢપણમાં. જેમ ભીષ્મ પિતામાં અને પેલી શૈયામાં, બાણની શૈયામાં રહેવાનો વારો આવ્યો હતો, એ રીતે દરેક વ્યક્તિ પોતાના કર્મ, ખરાબ કર્મના કારણે અંતે તો હેરાન થઈને જ જાય છે. એટલે સંતોષ કર રહેતા શીખો અને બીજાનું ખરાબ કરવાનું ભૂલથી વિના વિચારતા. જય શ્રી કૃષ્ણ.